જળચર પ્રાણી કહેવાશે છે ડેડકો પાણી અને જમીન બંને પર રહે છે તેથી તે ઉભયજીવી ગણાશે આમ આપણો જવાબ આવશે વિકલ્પ સી ડોલ્ફિન પ્રશ્ન 108 લંડન માં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી ની સ્થાપના કોણે કરી હતી જવાબ લંડન માં ઇન્ડિયન હોમ રૂલ ની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્મા એ કરી હતી નવ ભારત આવવાનો જળમાર્ગ શોધનાર કોણ હતા જવાબ ભારત આવવાનો જળમાર્ગ શોધનાર વાસ્કોદ ગામા હતા એકસો દસ ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે જવાબ ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે આપણે દરેકના નામ જોઈ લઈએ તો એક અમદાવાદ બે ગાંધીનગર ત્રણ રાજકોટ ચાર સુરત પાંચ વડોદરા છ ભાવનગર સાત જામનગર અને આઠ જુનાગઢ આ આમ આઠ મહાનગરપાલિકાઓ ગુજરાતમાં આવેલી છે પ્રશ્ન એકસો અગિયાર ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું જવાબ ભગવાન બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું એકસો બાર ગુલામ વંશોના શાસન સમયમાં દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલાનું નામ શું હતું જવાબ ગુલામ વંશોના શાસન સમયમાં દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલાનું નામ રઝિયા બેગમ હતું એકસો તેર નિષ્કલંક મહાદેવનો મેળો ક્યાં ભરાય છે જવાબ

વિસ્તારની દ્રષ્ટિએ પૂછે ત્યારે ભારતનું સ્થાન સાતમું આવશે સૌથી વધુ વિસ્તાર ધરાવતો દેશ રશિયા છે છે ત્યાર ત્યાર પછી પછી કેનેડા સૌથી વધુ વિસ્તાર ધરાવે અમેરિકા ચાઈના ચીન અને બ્રાઝિલ તેમજ ઓસ્ટ્રેલિયા બાદ ભારતનો સાતમો ક્રમ આવે છે વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન એકસો પંદર કયા દિવસને ઓઝોન ડે તરીકે ઉજવવામાં આવે છે જવાબ વિદ્યાર્થી મિત્રો ઓઝોન વાયુનું પણ પડ એ સૂર્યના કિરણોનું શોષણ કરી આપણને અત્યંત જલદ પાર કિરણોથી બચાવે છે અને એટલા માટે ઓઝોન ડે તરીકે ઉજવવાય છે એકસો સોળ ભારતમાં ટાર ટપાલ રેલવે વગેરેની શરૂઆત કયા ગવર્નર જનરલના સમયમાં થઈ હતી જવાબ ભારતમાં ટાર ટપાલ રેલવે વગેરેની શરૂઆત

વિઠ્ઠલભાઈ પટેલ રાખવામાં આવ્યું છે એકસો ઓગણીસ પર્વતરાજ હિમાલયનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ઊંચાઈ કેટલી છે જવાબ પર્વતરાજ હિમાલયનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર છે એકસો વીસ વનરાજ સમયમાં પાટણ કયા નામે ઓળખાતું હતું જવાબ વનરાજના સમયમાં પાટણ અણહિલપુરના નામે ઓળખાતું હતું વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતનો નકશામાં તમે પાટણનો નકશો લાલ કલર થી જોઈ રહ્યા છો અને આ પાટણમાં આવેલી રાણીની વાવ છે એકસો એકવીસ મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના કોને કરી હતી જવાબ મિત્રમેલા નામની સંસ્થાની સ્થાપના વીર સાવરકરે કરી હતી એકસો બાવીસ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રેની ગામે થયેલું સામાજિક પર્યાવરણીય આંદોલનનું નામ શું જવાબ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રેની ગામે થયેલું સામાજિક પર્યાવરણીય આંદોલન નું નામ ચિપકો આંદોલન હતું વિદ્યાર્થી મિત્રો આ આંદોલન એક અદભુત આંદોલન હતું જેમાં જે લાકડા કાપવા માટે જંગલ કાપવા માટે આવે ત્યારે તે સ્થાનિક લોકો જંગલના ના એ ઝાડ પર ચોંટી જતા હતા અને તેમનું કેવું હતું કે તમે અમને કાપો એ તો કાપો પહેલા અમને કાપો અને આ રીતે આ આંદોલન સફળ આંદોલન થયું એકસો પથ્થર ચોવીસ આંતરરાષ્ટ્રીય સરહદ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે જવાબ આંતરરાષ્ટ્રીય સરહદ દર્શાવવા આ તમે સંજ્ઞા જોઈ રહ્યા છો કે એક લીટી છે અને ડોટ છે લીટી ડોટ લીટી ડોટ આ આંતરરાષ્ટ્રીય સરહદ દર્શાવવા માટેની સંજ્ઞા છે આ સંજ્ઞા નકશા ઉપર અંકિત થયેલી હોય છે એકસો પચીસ નીચેની વ્યક્તિઓ પૈકી ભારતીય અવકાશયાત્રી તરીકે કોનો સમાવેશ થતો નથી જવાબ આવશે પીટી ઉષા કારણ કે રાકેશ શર્મા એ અવકાશયાત્રી છે સુનિતા વિલિયમ અવકાશયાત્રી છે કલ્પના ચાવલા અવકાશયાત્રી છે પરંતુ પીટી ઉષા એ સ્પોર્ટ્સ વુમન છે અને તે દોડમાં golden girl તરીકે પ્રખ્યાત છે પ્રશ્ન એકસો છવ્વીસ ભારતનો પ્રમાણ સમય સ્ટાન્ડર્ડ time કયા રેખાંશ ઉપરથી નક્કી થાય છે જવાબ ભારતનો પ્રમાણ સમય સ્ટાન્ડર્ડ time બ્યાસી point પાંચ પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી થાય છે એકસો સત્તાવીસ ગુજરાતનો દરિયા કેટલા કિલોમીટર લાંબો છે જવાબ ગુજરાતનો દરિયો સોળસો કિલોમીટર લાંબો છે તમે અહીં જોઈ શકો છો આ વાદળી રંગથી જે ગુજરાતના બોર્ડર પર દેખાઈ રહ્યું છે તે દરિયા કિનારાના પ્રદેશ છે અને તે આશરે સોળસો કિલોમીટર લાંબો છે એકસો અઠાવીસ સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતનું કયું સ્થળ ખંભાતના આખાતની નજીક આવેલું છે જવાબ લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતનું સ્થળ ખંભાતના આખાતની નજીક આવેલું છે એકસો ઓગણત્રીસ ભારતીય સંસદની લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે જવાબ ભારતીય એકસો ત્રીસ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુ એન સાંગ કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલો જવાબ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુ એન સાંગ નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલો પૃથ્વી ઉપર છાસઠ પોઈન્ટ પાંચ અક્ષાંશને ઉત્તર ઉત્તર આર્કટિક વૃત કહે છે જે તમે અહીં જોઈ શકો છો એકસો બત્રીસ રાજ્યના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા કોણ ગણાય છે જવાબ રાજ્યના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા રાજ્યપાલ ગણાય છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલનું નામ જંગ છે તેમનો અહીં ઉપસ્થિત છે દક્ષિણ ભારતનો પ્રાચીન હિન્દ ના ઇતિહાસ નો છેલ્લો હિન્દુ સમ્રાટ કોણ હતો જવાબ દક્ષિણ ભારતનો પ્રાચીન હિન્દના ઇતિહાસનો છેલ્લો હિન્દુ સમ્રાટ પુલકેશી બીજો હતો ભારતનું શિખર માઉન્ટ ગોડલી કઈ પર્વતમાળામાં આવેલું છે જવાબ ભારતનું ઊંચું શિખર માઉન્ટ ગોડલી ઓસ્ટિન કે ટુ ક્વારાકોરમ પર્વતમાળામાં આવેલું છે દક્ષિણ ભારતમાં મહારાજ્ય વિજયનગરની સ્થાપના કરનાર હરિહર અને બુકારાઈને પ્રેરણા કોણે આપી હતી જવાબ દક્ષિણ ભારતમાં મહારાજ્ય વિજયનગરની સ્થાપના કરનાર હરિહર અને પ્રેરણા આપી હતી કેન્દ્ર રાજ્યોને સોંપેલ કાર્ય અને સત્તાઓની સંયુક્ત યાદીમાં કેટલા વિષયો હોય છે જવાબ ભારતના બંધારણે કેન્દ્ર અને રાજ્યોને સોંપેલ કાર્ય અને સત્તાઓની સંયુક્ત યાદીમાં ચોપ્પન જેટલા વિષયો છે તેમાં કેટલાક કાર્યો રાજ્ય સરકાર કરે છે કેટલાક કાર્યો કેન્દ્ર સરકાર કરે છે અને કેટલાક કાર્યો બંને મળીને ભેગા મળીને કરે છે યુદ્ધ જાહેર કરવું હોય તો તે કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે અને કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવું હોય તો તે બંનેની સંયુક્ત જવાબદારી છે આમ બંને સંયુક્ત યાદીમાં ચોપન વિષયો છે એકસો સાડત્રીસ હલકારા ટપાલ ઘોડે સવારો દ્વારા ટપાલ મોકલવાની પદ્ધતિ ડાક ચોકી ચાલુ કરેલી પ્રશ્ન એકસો આડત્રીસ નીચેના પૈકી કયું મોટું બંદર ભારતના પશ્ચિમ કિનારે આવેલું નથી જવાબ આવશે

બજેટ નાણા મંત્રી રજૂ કરે છે એકસો ચાલીસ ઓરિસ્સા રાજ્યનું પાટનગર કયું છે જવાબ ઓરિસ્સા પાટનગર ભુવનેશ્વર છે જે તમે અહીં જોઈ શકો છો ઓરિસ્સાનું સ્થાન અને ભુવનેશ્વર તેમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ ગુજરાત ચેનલ એનએમએમએસ ની વિભાગ એક અને વિભાગ બે ની તૈયારી કરાવે છે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરશો અને આગળના વિડીયો જોવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં જોશો તમને અત્યાર સુધી વિડીયોમાં બન્યા રહ્યા તમે ચોક્કસથી મેરિટમાં આવશો થેન્ક યુ બેસ્ટ ઓફ લક